नमस्कार, હું અનિશા, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ. સમાચારમાં વાત કરીએ તો વિશ્વવિખ્યાત મહારાજા સરસાજરાવ ગાયકવાડ એટલે કે વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ ખાતેના ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક વોકલ શાખા દ્વારા આજરોજ ધ્રુપદ ગાયકીના જગવિખ્યાત કલાકાર પંડિત ઉદય ભવાડકરના લેક્ચર ડેમોન્સ્ટ્રેશનનું આયોજન મ્યુઝિક કોલેજના કોન્સર્ટ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. કોન્સર્ટ હોલ ખાતે જે સુંદર આયોજન કરવામાં આવ્યું હોય જેમાં મોટી સંખ્યામાં સંગીત પ્રેમીઓ વિદ્યાર્થીઓ સાથે જ શિક્ષકગણે ભાગ લીધો હતો. આ સત્રમાં હાજર સૌ લોકોએ પ્રસ્તુતિ સાંભળીને મંત્રમુગ્ધ થઈ ગયા હતા. અત્યારે પંડિત ઉદય ભવાડકર ધ્રુપદ ગાયકીના જગવિખ્યાત તેઓ કલાકાર છે અને તેમના દ્વારા જ ખૂબ જ સુંદર અત્યારે જે પ્રસ્તુતિ છે તે કરવામાં આવી હોય. સંગીતના જે પ્રેમીઓ છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા. મુજે બહોત પ્રસન્નતા હૈ રાજેશજીને ઓર આપકે ફેકલ્ટીને મુજે બુલાયા યહાં પર ઓર કઈ સાલ સે મેરા આના જાના હોતા રહ્યા બડોદા ઓર મેં વિદ્યાર્થીઓ કે સાથ સંવાદ કરૂંગા ઓર ધ્રુપદ જો હમારી એક પ્રાચીન વિધા હૈ ઉસકે બારે મેં અપને વિચાર ઓર જો ભી વિદ્યાર્થીઓ કે મન મેં જો કુછ સવાલ હોંગે પ્રશ્ન હોંગે ઉસકા મેં ઉસકે બારે મેં બાતચીત કરેંગે ચર્ચા કરેંગે ઓર થોડા બાતચીત તો થોડા ગાના કરકે એક્સપ્લેન કરૂંગા કરની કોશિશ કરૂંગા. उभरते हुए कलाकार के लिए ये चीज़ ये कन्वर्जेशन कितना ज़रूरी मानते हो? देखिए, कला का कोई भी एक जो अंग होता है, जैसे आप गाना कर रहे हैं तो अगर आप किसी यूनिवर्सिटी से जुड़े हुए हैं तो आपको आप जितना भी विद्या जो है विद्या और इसका जो जानकारी है नॉलेज जो है ज्ञान अगर बढ़ा पाएँ तो बहुत ही बड़ी चीज़ होती है. मैं हमेशा कहता हूँ कि शास्त्रीय संगीत हमारे दो एक सिक्के के दो पहलू, एक तरफ ज्ञान है और दूसरी तरफ भक्ति है. तो ज्ञान और भक्ति ये दोनों एक दूसरे के पूरक होते हैं. तो ज्ञान जितना बढ़ा सके और ये करते रहने की विद्या है, ये इसका कोई अंत नहीं है. तो जितना अगर जिन जिन लोगों से जो भी यहाँ आते हैं जो भी कोई भी विद्यार्थी जो है सीखते रहे जिंदगी भर तो हमेशा ज्ञान में वृद्धि होती है तो उससे हमेशा अच्छा ही रहता है. मूलतः आती काले एमनु कॉन्सर्ट है एलेम्बिक सीटी में. भारतना जेने कहवा टोचना कलाकारों में एक सर्वश्रेष्ठ नाम हो तो पंडित उदय भवाड़कर जी है. यंग है, अत्यंत सात्विक एवं संगीत एमनू है. एमनी जे गायकी है एने ध्रुपद गायकी कहे. ध्रुपद गायकी जे तानसेनना जमानामां हती अने एना पहला पण हती अने एना प्रचार अने प्रसारनुं काम कर्म कठिन छे. कारण के तमे बॉलीवुडना सॉन्ग्स गाओ तो तरत पॉप्युलर थई जाओ, पण आ तपस्यानो साधनानो विषय छे. अने एमणे एकमात्र लक्ष्य राखीने एनी तरफ ध्यानमग्न थईने पोताना जीवनना एवं समझो कि 40 वर्ष विताव्या छे. એમની પરંપરા એટલે એક બહુ જ જૂની પરંપરા છે. ડાગુર બાની એને કહે છે. એમના બે ઉસ્તાદ ઉસ્તાદ ઝિયા મોઇનુદ્દીન ડાગર અને ઝિયા ફરીદુદ્દીન ડાગર એ ડાગર પરંપરાના બહુ જ સશક્ત પ્રતિનિધિ હતા. એમના એ પટ્ટ શિષ્ય છે. એટલે કોર્સમાં વિદ્યાર્થીઓ ધ્રુપદ શું છે શીખે છે ખરા, પરંતુ એનું પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન્સ બતાવી શકનાર અને સમજાવી શકનાર કલાકારો બહુ જ છે. એમાંના એક આ વિરલ એવા કલાકાર છે. એમને અમે આમંત્રણ પાઠવ્યું અને કોઈ પણ કન્ડિશન વગર એમણે એ સ્વીકાર્યું એ અમારા માટે બહુ સૌભાગ્યની વાત છે. સબ કહેતે હૈ ફૂલો સી મહેક ઓર દૂધ સી સફેદી આજકલ મિલતી હી કહાં હૈ, પર મેરા વિશ્વાસ હૈ વિતરણ ડિટર્જન્ટ પાઉડર જો કપડોં કો દે દૂધ સી સફેદી ઓર ફૂલો સી મહેક ઓર જિદ્દી સે જિદ્દી દાગ કો કર દે ટાટા બાય બાય. આપ ભી અપનાએ વિતરણ ડિટર્જન્ટ કેક ઓર પાઉડર.